હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ આજે આપણે જે રેસીપી બનાવવા જઈ રહ્યા છે એ વધેલા ભાતમાંથી બનાવીશું તો એના માટે અહીંયા આપણે એક પેન રાખી દઈશું અને બધા વેજીટેબલ્સ અહીંયા મેં કટ કરીને રાખ્યા છે કેપ્સિકમ ટામેટા ગાજર અને ડુંગળી આ બધું જ મેં લાંબા પીસીસમાં કટ કરી લીધું છે તમે ઈચ્છો તો વટાણા તેમજ બીજા ઘણા બધા વેજીટેબલ્સ એડ કરી શકો છો જે તમને પસંદ હોય તે ઉપરાંત તમે કાજુ વગેરે પણ એડ કરી શકો છો જો તમને પસંદ હોય તો તો તેલને આપણે ગરમ થવા મૂકી દીધું છે અહીંયા આપણે બે ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂક્યું છે અને અહીંયા જે વેજીટેબલ્સ તમે યુઝ કરો એની ક્વોન્ટિટી તમે વધારે ઓછી કરી શકો છો જો તમને વધારે વેજીટેબલ્સ પસંદ હોય તો તમે અહીંયા વધારે યુઝ કરી દો તો તેલ ગરમ થઈ જાય પછી આપણે એમાં અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું તો અહીંયા મેં અડધી ચમચી જેટલું જીરું એડ કરી દીધું છે જીરાને થોડું આવવા દેવાનું છે આવી રીતે થોડું રેકલ થવા દેવાનું છે અને જીરું રેકલ થાય પછી જ આપણે બધા વેજીટેબલ્સ એડ કરીશું તો તમે અહીંયા જોઈ શકો છો જીરું રેકલ થઈ ચૂક્યું છે તો હવે આવી રીતે બધા જ વેજીટેબલ્સ આપણે એડ કરી દઈશું ટામેટા તમે ઈચ્છો તો પાછળથી એડ કરી દો કેમકે ટામેટા હોય છે એ તરત જ મેશ થઈ જતા હોય છે તમે જો અહીંયા વટાણાનો યુઝ કરી રહ્યા છો તો વટાણા તમારે બોઇલ કરીને એડ કરવાના રહેશે તો આ રીતે આપણે આને મિક્સ કરી લેવાનું છે કાજુ વગેરે તમે એડ કરો તો એ પણ તમારે આમાં જ એડ કરી દેવાનું છે અહીંયા મેં થોડા કાજુના પીસીસ કરી દીધા છે એને પણ હું આમાં એડ કરી દઉં છું અને આ બધું જ થોડું સોફ્ટ થાય ત્યાં સુધી આપણે આને આવી રીતે સ્ટર કરતા રહેવાનું છે અને આને કૂક કરતા રહેવાનું છે તો તમે જોઈ શકો છો કે ધીમે ધીમે બધા જે વેજીટેબલ્સ છે સોફ્ટ થઈ રહ્યા છે હવે આપણે અડધી ચમચી જેટલું મીઠું એડ કરી દઈશું મીઠું એડ કરવાથી બધા જે વેજીટેબલ્સ છે એ ફટાફટ કૂક થઈ જશે અહીંયા થોડું લાલ મરચું પાવડર એડ કર્યો છે અને થોડું હળદી પાવડર એડ કરી દઈશું હળદર અને બધું સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું તો આ રીતે બધું ખૂબ જ સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે અને આને પણ થોડી વાર માટે આપણે કૂક કરવાનું છે તો ફ્રેન્ડ્સ અહીંયા તમે જોઈ શકો છો આ બધાનો કલર છે એકદમ ચેન્જ થઈ ચૂક્યો છે અને આ તેલ પણ છૂટું પડવા લાગ્યું છે આમાંથી તમે જોઈ શકો છો મતલબ આપણા વેજીટેબલ્સ કૂક થઈ ચૂક્યા છે તો હવે આપણે જે ટામેટા છે એને એડ કરી દઈશું અહીંયા મેં થોડા જ ટામેટા લીધા છે તમે વધુ ઈચ્છો તો વધુ પણ એડ કરી શકો છો જો તમને વધારે પસંદ હોય તો વધારે એડ કરી દો અને ગરમ મસાલો વગેરે તમને પસંદ હોય તો તે પણ તમે એડ કરી શકો છો તેમજ લીંબુનો રસ પણ તમને પસંદ હોય તો એડ કરી શકો છો અને આને થોડું ફ્લેવરફુલ બનાવવા માટે તમે આમાં લીમડાના પત્તા પણ એડ કરી શકો છો તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ સરસ રીતે આ બધું કૂક થઈ ચૂક્યું છે હવે આપણે ભાત લઈ લઈશું આ સવારના ભાત છે તો એ ભાતને આપણે આવી રીતે થોડા થોડા કરીને એડ કરી દઈશું ગેસ આપણે ધીમો રાખવાનો છે તો આ ભાતને એડ કરીને આવી રીતે આપણે ચમચા વડે આને મેશ કરી લેવાના છે અને ઉપરથી થોડું મીઠું પણ આપણે એડ કરી દઈશું અને તમને થોડો ગળચટો સ્વાદ પસંદ હોય તો સહેજ આમથી ખાંડ પણ એડ કરી દેવાની છે અને આવી રીતે તમે જોઈ શકો છો કે ભાતને આપણે આવી રીતે મિક્સ કરતા જવાનું છે બધા વેજીટેબલ્સની સાથે આવી રીતે આપણે કટ કરતા જઈશું અને મિક્સ કરતા જઈશું તો ફ્રેન્ડ્સ જ્યારે ભાત વધ્યા હોય તો તમે તેને ફેંકવાને બદલે આ પુલાવ ટ્રાય કરી શકો છો એકદમ ટેસ્ટી બને છે આ પુલાવ જો તમે આને એક વખત ટ્રાય કરશો તો તમે વધારે ભાત બનાવીને પણ આ પુલાવ તમે રેડી કરશો મતલબ ભાત વધ્યા નહીં હોય તો પણ તમને લાગશે કે ભાત થોડા વધારે બનાવીને આ પુલાવ આપણે બનાવીએ તો એટલો સારો ટેસ્ટી બનતો હોય છે તો જરૂરથી તમે ટ્રાય કરજો ફ્રેન્ડ્સ તમને પનીર પસંદ હોય તો તમે આમાં પનીર પણ એડ કરી શકો છો તો પનીરના પણ તમે ક્યુબ કરીને આને થોડા ફ્રાય કરી અને આમાં એડ કરી દો તો પણ ખૂબ જ ટેસ્ટી લાગશે તેમજ આ પુલાવ રેડી થયા પછી તમે એને ધાણા વડે ગાર્નિશિંગ પણ કરી શકો છો તો ફ્રેન્ડ્સ આ રેડી છે આપણો પુલાવ તો ફ્રેન્ડ્સ તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને હજી પણ તમે અમારી ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકનને પ્રેસ કરો જેથી આવવાવાવાવાવાવાવાવાવાવાવાળા બધા ન્યૂ વિડીયોના નોટિફિકેશન્સ તમને મળી રહે તો ફ્રેન્ડ્સ આ બોલાવોને આપણે સર્વ કરી લઈએ થેન્ક યુ થેન્ક યુ ફોર વોચિંગ